काकरेज तालुका में अनेक गामडा में शौचालय में मोटो भ्रष्टाचार जोवा मळी रह्यो छे। त्यारे 2016 थी 2020 सुधी में बनेला शौचालय नी उच्च अधिकारी द्वारा तपास करवामां आवे तो काकरेज तालुका ना अनेक गामों में मस मोटो भ्रष्टाचार सामे आवी शके छे। काकरेज तालुका में अनेक गामडा में शौचालय में मोटो भ्रष्टाचार जोवा मळी रह्यो छे। त्यारे 2016 थी 2020 सुधी में बनेला शौचालय नी उच्च अधिकारी द्वारा तपास करवामां आवे तो काकरेज तालुका ना अनेक गामों में मस मोटो भ्रष्टाचार सामे आवी शके छे। त्यारे आ बाबते जागृत नागरिक द्वारा पण आरटीआई मांगवामां आवी छे। त्यारे प्रथम अपील में जवा छता हजु पण आरटीआई मांगनार जागृत नागरिक ने 10 दिवस नो टाइम मांगवामां आव्यो छे। त्यारे सवाल ए थाय छे के भ्रष्टाचार न थयो होय तो केम आरटीआई नी माहिती आपवामां आवती नथी। त्यारे जोवू रह्यू के हवे आ अहेवाल प्रसिद्ध થયા પછી ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે છે કે પછી ઘોર નિંદ્રામાં જ રહે છે એ તો આવનારો સમય જ બતાવશે। ત્યારે આરટીઆઈ અરજદારી કરેલ હોવા છતાં અપીલ ચાલી ગઈ, છતાં 10 દિવસનો સમય અરજદાર જોડે તાલુકા પંચાયતે માંગેલ તે છતાં કયો ગ્રહ નડી રહ્યો છે માહિતી અરજદારને આપેલ નથી। કોઈ ગ્રહ નડી રહ્યો હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। જો સાચી તપાસ થાય તો કાંકરેજમાં શૌચાલયમાં મોટું કૌભાંડ બહાર આવે તેવી સંભાવના છે। ત્યારે તાલુકા પંચાયત અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। હજુ અરજદારને ધરમના ધક્કા ચાલી રહ્યા છે, ક્યારે તાલુકાના અધિકારીઓની કુંભકરણની નિંદ્રામાંથી ઉઠશે તે તો આગામી સમય જ બતાવશે। હું છીવરી અરજદાર પટેશરિયા હોજી મધુજી, તારીખ 31/2/2021 ના રોજે માહિતી આઈટીઆઈ કરેલ હતી તો એના સાથે શૌચાલયને ખોપડો તાલુકા પંચાયતમાં તો અપીલ ચાલવા હોવા છતાં 10 દાડાની મુદત માગી, મુદત માગ્યા હોવા છતાં 8 દાડા સુધી ધરમ ધક્કા ખાવાના આવે છે। એની પાછળનું કારણ એ થાય છે કે ખરેખર તો અમે તાલુકા પંચાયતમાં શૌચાલયનો લાખો નહીં કરોડોનો પણ કુંભાર બહાર આવશે એવી મારી માન્યતા છે। કરશનસિંહ સોલંકીનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, કાંકરેજ।